મહીસાગર જિલ્લાના લુણાવાડાના વતની હરીશચંદ્ર સોલંકી છેલ્લા 23 વર્ષથી કંડક્ટર તરીકેના ફરજ નિભાવી રહ્યા છે. હાલમાં તેઓ લુણાવાડા ગોધરા લોકલ બસમાં ફરજ નિભાવી રહ્યા છે. શનિવારની સવારમાં 9:30 વાગે તેઓ લુણાવાડા ગોધરાથી ગોધરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે મુસાફરોને લેવા માટે શહેર બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે તેઓની બસ પ્રવેશ કરતા એક ઇસમ બાઇક લઈને ઇકો કાર અને બસની વચ્ચેથી ખોટી રીતે પ્રવેશ કરવા જતા ફરિયાદી હરીશચંદ્રએ બાઇક ચાલકને યોગ્ય રીતે બાઇક ચલાવવા માટે ટોકતા બાઇક ચાલકે આવેશમાં આવી બીભત્સ ગાળો બોલવા માંડ્યો હતો. બસના કંડક્ટરે બાઇક ચાલકને ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી છત્રી વડે માર મારવા લાગ્યો હતો. તે દરમિયાન આજુબાજુમાંથી બીજા 5-7 જેટલા ઈસમો દોડી આવીને બસની અંદર ચડી જઈને બસના કંડક્ટર હરીશચંદ્રને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે ઝપાઝપી વખતે તેઓના ટી શર્ટનું ખિસ્સું ફાડી નાખતા બસની ટ્રીપની જે કેશ હતી તે બસમાં પડી જતા મુસાફરોએ ભેગી કરીને પરત આપી હતી. ત્યારબાદ ફરિયાદી કંડક્ટરે શહેરના ડેપોના ટીસી પંચાલને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. સાથે જ આ ઘટનાની જાણ લુણાવાડા ડેપોના મેનેજર A.K. ખાંટ અને ATI જયેશભાઈ છગનલાલ દરજીને કરાતા તેઓ પણ તાત્કાલિક પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું. મારનો ભોગ બનેલ ફરિયાદી બસના કંડક્ટરે 6 ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કમાલુદ્દીન હમીદ શેખ, માહિર મોહિઉદ્દીન શેખ, મોહસિન મોહિઉદ્દીન શેખ, અહેમદ મોહમ્મદ શેખ, યાસીમ યાકુબ શેખ સહિત બીજા જુવાન છોકરાઓ કે જેઓના નામ ઠામ જણાવ્યા કે જાણવા મળ્યા નથી. પોલીસ દ્વારા ટેકનોલોજી અને માનવ સંસાધન થકી હિચકારો હુમલો કરનાર લુખ્ખા તત્વોના સગડ મેળવી તમામને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બનેલી આ ઘટના બાદ મુસાફરોના હિત માટે બસ સ્ટેશન ખાતે પોલીસ પોઈન્ટ મૂકવા મુસાફરોની માંગ ઉઠી છે. હું ગોધરા લુણાવાડા બસમાં 9 વાગ્યાથી ઉપડીને 9:20-25ની આસપાસ શહેરા બસ સ્ટેન્ડમાં એન્ટ્રી કરવા ટર્ન મારી રહ્યા હતા બસનું. અને હું મારી કંડક્ટર સાઈડથી ધ્યાન હતું તે વખત સમયે એક બાઇક સવાર બસ સ્ટેન્ડની અંદરથી કંડક્ટર સાઈડે મારી સાઈડે બાઇક લઈને ઘૂસતા મેં બાજુમાં એક પેસેન્જર વાહન હતું એટલે એને ગેપ ઓછી હોવાને કારણે મેં કહ્યું કે ભાઈ તમે જગ્યા જોઈને અંદર ઘૂસો એમ. તો પછી એ ભાઈ ઉશ્કેરાઈને મને મા બેન સામે ખોટી ગાળો દેવા માંડ્યા અને પછી ત્યાર પછી એમની પાસે છત્રી હતી એ લઈને પગથિયા પર ચડીને મને મારેલ છે. અને ત્યાર પછી એના કોઈ અંગત માણસો હશે 5-6 જણા, એ લોકોએ મને ગરદાપાટુને મોઢા પરને એ માર મારેલ છે. મારા ટી શર્ટના ગજવું ફાટી ગયેલું છે અને ચશ્મા બી તોડી નાખેલ છે, બરાબર છે. અને આ રીતે મેં પછી મારા અધિકારીને જાણ કરેલ તો કે તમે પોલીસ સ્ટેશને ફરિયાદ આપો. ત્યાં આગળ જઈને મેં સાહેબને પીઆઈ સાહેબને વાત કરતા હોઉં એમને કાયદેસરની કાર્યવાહી કરો સાહેબને. આ લોકોને મને ન્યાય મળવો જોઈએ, આ લોકોને સજા થવી જોઈએ. શું નામ આપણું? સોલંકી હરીશચંદ્ર સિરણજી, કંડક્ટર બેચ નંબર 52 લુણાવાડા ડેપો. રિપોર્ટર ધ્રુવ દરજી, મહીસાગર.